આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે ત્યારે આજે વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે ચાલો લઈએ એક અનોખી વ્યક્તિની મુલાકાત મન હોય તો માળવે જવાય આ વાક્યને ખરા અર્થમાં સાબિત કર્યું છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના નાના એવા વિઠ્ઠલપુર ગામના અયુધભાઈએ અયુભભાઈની વાત કરીએ તો તેઓ નાનપણથી જ બે પગ નથી અને બે પગ ન હોવા છતાં ક્યારે તેઓ હિંમત હાર્યા નથી અને મજબૂત મનોબળથી તેઓ પોતાનો અભ્યાસ શરૂ કર્યો કોલેજ સુધી તેઓએ અભ્યાસ કર્યો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કાર લઈને કોલેજે આવતા ત્યારે જ તેઓએ પણ સંકલ્પ કર્યો કે પોતે પણ કાર કેમ ન ચલાવી શકે આજે છેલ્લા દસ વર્ષથી તેઓ કાર ચલાવે છે ક્યારે કોઈ અકસ્માત તેમને ડળ્યો નથી ગમે એવા ઊંડા પાણી વહેતા પાણી નદી તથા નાળામાં તેઓ આસાનીથી બે પગ ન હોવા છતાં પણ આસાનીથી તરી શકે છે અલ્યલો પણ જીવ બચાવી શકે છે તેઓ પારિવારિક જીવનમાં પણ સફળ થયા છે એક સુંદર પત્ની છે તેને કોઈ પણ ખોડ ખાપડ નથી માત્ર અયુબભાઈની હિંમત જોઈને તેમને તેની સાથે પ્રેમ થયો હતો અને લગ્ન કર્યા બે પુત્ર અને એક પુત્રી છે જેમાં એક પુત્ર બાર સાયન્સમાં અભ્યાસ કરે છે પુત્રી ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે અને બીજો પુત્ર આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે સફળ લગ્ન જીવનની સાથે સામાજિક ક્ષેત્રે પણ તેઓનું આગવું નામ છે પોતાના ગામમાં તેમજ આસપાસના ગામમાં તેઓની સેવા ક્ષેત્રે સારી નામના ધરાવે છે હાલ મહિલા અનામતના લીધે તેમના પત્ની ગામમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે તેઓ તાલાલા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય હાલમાં પણ છે અયુબભાઈએ આજ દિન સુધી કોઈ પણ વિકલાંગોની સરકારી સહાય લીધી નથી કારણ કે તેઓ પોતાને વિકલાંગ ગણતા જ નથી ત્યારે આજે વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે સમગ્ર દેશના દિવ્યાંગો અને વિકલાંગોને એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયાના દરેક ખૂણામાં રહેતા મારા જેવા વિકલાંગ ભાઈઓ અને બહેનોને હું શુભેચ્છા પાઠવું છું અને એક શુભેચ્છા પાઠવું છું અને એક પ્રેરણા આપું છું કે આપણે વિકલાંગ છે જ નહીં શરીરથી વિકલાંગ કદી કોઈ હોતું નથી હું ગીર સોમનાથ જિલ્લાના વિઠ્ઠલપુર ગામનો વતની છું હું તમારા માનમાંથી માધ્યમમાંથી એક વિકલાંગભાઈ છું મારા બંને પગ નથી બે પગે હું નેવું ટકા વિકલાંગ છું અપંગ છું અને હું ગીર વિઠલપુર ગામ ગીર સોમનાથ જિલ્લાના ગીર વિઠલપુર ગામનો વતની છું ત્યાં હું તાલુકા પંચાયતનો સદસ્ય છું મારે ત્રણ સંતાન છે બે બે બાબા અને એક બેબી છે મોટો બાબો બારમો ભણે છે અને વિઠલપુર ગામે મારી ધર્મપત્ની એ સરપંચ છે અને બાજુમાં વડાળા ગામ છે ત્યાં મારી સિસ્ટર સરપંચ છે પ્રદીપ લીમબાર્ગ સાથે અલ્પેશ ચૌહાણ જીટીવી ન્યૂઝ ગીર સોમનાથ